समग्र भारत में घणी बधी जगह सदावृत चालता जोया हशे, पण आज एवी जगह आपने लई जईए कि ज्यां खरेखर जरूर छे। अरवलीना मोडासा शहर में आम तो दादा दादीनो विशामो ने 2 रूपियानु अन्न भोजनालय छे। मालपुर रोड पर आवेल हनुमान दादानु मंदिर, ज्यां जयेशभाई शास्त्रीना पिताश्रीनु एक स्वप्न हतुं कि भक्त भूखे उठे पण भूख्यो न सूवे, तेवा आशयथी रेलवे स्टेशन सामे आवेला हनुमान दादाना मंदिरमां 2022 थी लईने आज दिन सुधी जयेशभाई शास्त्री द्वारा एक सदाव्रत भंडारो शुरू करायो। आ भंडारामां तेमना सहयोगथी तथा भक्तमंडळना साथ सहकारथी दर शनिवारे 200-300 लोको भोजननो लाभ લે છે। મંદિર 2005 થી ચાલુ થયું હતું, મારા ફાધરની સેવા કરતા હતા, એવામાં મારે નજરે સમક્ષ રિલે ગ્રાઉન્ડ ઉપર જે ગરીબ માણસો રહેતા હતા એમનું રોજ જોતો હતો, એ ભૂખ્યા સુઈ જતા હતા, એ જોઈને મને એવું થયું કંઈક એવું કરવું જોઈએ કે જેથી માણસ ભૂખ્યો ઉઠે તો ભૂખ્યો સુઈ ના જવું જોઈએ હનુમાનજીની હાજરીમાં। એટલે પછી મેં નિશ્ચય કર્યો કે ત્યાર પછી મેં તારીખ 9/3/2022 અહીંયા સદાવ્રત મંદિરે ચાલુ કરેલી છે, જે દર શનિવારે જરૂરિયાતમંદોને કઢી ખીચડી બુંદી ગાંઠિયા તથા જેવો યજમાન મળે એવું ભોજન અહીંયા આપવામાં આવે છે। અને સદંતર કોઈ પણ જાતનો અહીં ભેદભાવ રાખવામાં નથી આવતો, કોઈ પણ જાતિની વ્યક્તિ અહીં જમવા આવી શકે છે। અને હજી ભવિષ્યમાં આ રીતે જો ચાલુ રહેશે તો મારે 365 દિવસ અન્ન ક્ષેત્ર ચાલુ કરવું છે, જેથી મોડાસામાં હનુમાનજી મંદિરે જે આવે એ ભૂખે સુઈ જાય, આર ભૂખે ઉઠે તો ભૂખે સુઈ નહીં જાય એવી મારી કલ્પના છે। અને અવારનવાર મારે આ રીતે માલપુર રોડ પર આ હનુમાન દાદાના મંદિરે આવવાનું થતું હોય છે, ઘણી વાર શનિવારે પણ દર્શન માટે આવવાનું થતું હોય છે। જ્યારે હું આવું છું ત્યારે જોઉં છું તો લગભગ આ મંદિરમાં એક સારી એક સદાવ્રતની પ્રવૃત્તિ ચાલી રહી છે, અને જોઈએ તો લગભગ 200-300 જેટલા જે જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે। અને આ સિલસિલો લગભગ પછી જ્યારે મેં અહીંના મહંત શ્રી જયેશભાઈ શાસ્ત્રીને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે અમે 9/3/2022 આ રીતે આ સેવા કરી રહ્યા છીએ, અને એ રીતે અવારનવાર અનેક ભક્તો પોતે આ રીતે પોતાનું સદાવ્રતમાં દાન આપી અને આ સદાવ્રત ચાલી રહ્યું છે। આ સદાવ્રત ખરેખર ધન્યવાદને પાત્ર છે। ઘણા બધા લોકો જે છે જે લોકો એમાં સખાવત કરી અને પોતાની માનતાઓ બી પૂરી કરે છે, પોતાના જે જરૂરી પેલા સંકલ્પો પણ પૂરા કરે છે, તો આ રીતે એક આ મંદિર એક બહુ આશીર્વાદરૂપ છે। અને હું પણ પ્રાર્થના કરું છું ભગવાનને કે આ મંદિરે અનેક લોકો આવે અને અનેક વાર આવી અને આ રીતે સદાવત જે ચાલે છે, અને જે અત્યારે 200-300 જેટલા હરિભક્તો કે જે જરૂરિયાતમંદો જે લાભ રહી રહ્યા છે ભોજનનો, એ વધુ ને વધુ લોકો લે અને દાદાનો મહિમા વધુ ને વધુ પ્રસરે અને વધુ વધુ સેવા કરી શકે એ બળ બુદ્ધિ અને શક્તિ ભગવાન જયેશભાઈ શાસ્ત્રીને આપે એવી પ્રાર્થના। મહીસાગરના લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામ પાસે પાન